بسم الله الرحمن الرحيم. فلولا نفر من كل فرقة منهم طائفة ليتفقوا في الدين ولينصروا. وَيُنذِرُ قَوْمَهُمْ إِذَا رَجَعُوا إِلَيْهِمْ لَعَلَّهُمْ يَحْذَرُونَ

તો આ શબ્દ એવો છે કે જે સામાન્ય રીતે અપરિચિત તો નથી લગભગ લોકો આ શબ્દને જાણે છે અને વકારતનો અર્થ એવો હોય છે કે પોતાનું કામ બીજા કોઈને સોંપવું કે પોતે કરી ના શકતો હોય યા કરવા ન માંગતો હોય તો પોતે જે છે પોતાનું કામ બીજાને સોંપે અને બીજો જે છે એના તરફથી જઈને આ કામ કરી આવે અને આ એક એવી વસ્તુ છે કે જે દરેક સમાજમાં અને વિવિધ વસ્તુઓ બાબતે થતું રહી છે તો આપણે તો આકામ શરિયતના વર્તુળમાં જોવાનું છે કે કઈ જગ્યાએ આ વસ્તુ થઈ શકે છે અને કઈ જગ્યાએ નથી થઈ શકતી આમાં જે વકીલ બનાવતો હોય એને મોક્કીલ કહે તો મોક્કીલની અંદર કઈ શરતો હોવી જોઈએ અને જે વકીલ બને એને વકીલ કહીએ તો વકીલમાં કઈ શરતો હોવી જોઈએ વકીલ અને વકીલની શરતો બાબતે અને કઈ કઈ વસ્તુમાં વકારત થઈ શકે છે અને એને લગતા આકામ વિશે આપણે ચર્ચા કરીશું એક માણસ એક તરફથી પણ વકીલ બની શકે છે અને એકથી વધુ માણસો તરફથી પણ વકીલ બની શકે છે અને એક માણસ અગર એક તરફથી વકીલ બની ગયો એનો અર્થ એ નથી કે એ હવે બીજા કોઈનો વકીલ નથી બની શકતો બલકે બીજા કોઈના તરફથી પણ વકીલ બની શકે છે અને એ જરૂરી નથી કે માણસ ફક્ત એકની તરફથી જ વકીલ બને એ જ રીતે મોકીલ માટે એ રાજી નથી કે એક જ માણસને વકીલ બનાવે બલકે બની શકે છે કે અલગ અલગ માણસોને વકીલ બનાવે દાખલા તરીકે એક માણસ પોતાના મકાન વેચવા માટે એક માણસને વકીલ બનાવે દુકાન વેચવા માટે બીજા માણસને વકીલ બનાવે ત્રીજા કોઈ કામ માટે ત્રીજા માણસને વકીલ બનાવે તો એ થઈ શકે છે તો એક મોક્કીલ એકથી વધુ વકીલ પણ રાખી શકે છે અને એક વકીલ એકથી વધુ મોક્કીલનો નુમાઈંદો બની પ્રતિનિધિ બનીને કામ કરી શકે છે તો આ બંને તરફથી ઇજાજત છે વકીલ કઈ કઈ વસ્તુમાં બની શકાય છે તો દાખલા તરીકે જેવી રીતે આપણે જોઈએ કે મકાન માટે છે દુકાન માટે છે કે મકાન વેચવું છે તો એક ભાઈને વકીલ બનાવી દે કે ભાઈ તમે આ બધું કામ કરો હું ક્યાં ભાગતો રહીશ યા દુકાન વેચવા માટે યા કોઈ કામ કરવા માટે તો વકીલ જે છે કઈ કઈ વસ્તુમાં બનાવી શકાય છે તો કે તે બધી વસ્તુમાં બનાવી શકાય છે સિવાય એ વસ્તુ કે જેમાં અલ્લાહે મના કરી છે શરીયતે મના કરી છે કે આ આ વસ્તુમાં તમે વકીલ નથી બનાવી શકતા તો એ વસ્તુઓના અરાવા બધી વસ્તુઓમાં વકીલ બનાવી શકાય છે કઈ વસ્તુમાં શર્યતે મના કરી છે દાખલા તરીકે કોઈ માણસ કહે કે મારી પાસે તો સમય નથી કે હું પોતે નમાઝ પઢું ચાલો એક માણસને રાખી રહ્યો છે મારા તરફથી નમાઝ પડતો રહે આ નથી થઈ શકતું કારણ કે વાજિબ નમાઝો માણસે પોતાને પડવાની છે જિંદગીમાં પોતાના તરફથી બીજા બીજા કોઈથી નમાઝ નથી પઢાવી શકતો મર્યા પછી અગર બોજ રહી જાય તો વારિસો એ શરતો સાથે કોઈને એ જારા ઉપર દે એ અલગ વાત છે પણ જીવનમાં દરેક માણસને પોતાની નમાઝ પોતે જ પડવાની છે એ જ રીતે કોઈ કહે કે હું રોઝા ક્યાં રાખીશ આટલી ગરમી છે બીજા કોઈને રાખી દઉં છું કે એ મારા તરફથી રોજા રાખતી રહી તો જે વસ્તુમાં શરતે મના કરીશું એમાં થઈ શકતું ના નમાઝમાં થઈ શકે ના રોઝામાં થઈ શકે તો જે વસ્તુઓમાં શર્યતે મના નથી કરી એ વસ્તુના આધારમાં દરેક વસ્તુ બાબતે વકીલ બનાવી શકાય છે વકારત્તમાં કેટલીક શરતો છે વકારત્તમાં જે શરતો છે એમાંથી એક શરતો એ છે જે અકીલ અને વકીલ બંનેમાં જરૂરી છે કે બંને જે છે આકિલ હોય એને પાગર માણસ ના વકીલ બનાવી શકે કોઈને ના પાગર માણસ કોઈનો વકીલ બની શકે એ જ રીતે બંને મુખ્તાર હોય મુખ્તાર એને પોતાના ઇત્યારથી વકીલ બનાવે કોઈ એને વકીલ બનાવવા માટે જબરદસ્તી ના કરે અને એ જરૂરી વકીલ પોતાના ઇખ્તારથી બને વકીલ કોઈને જબરદસ્તી ના કરે કે એ વકીલ બને તો બંને પોતાના ઇખ્તારથી જે છે એ વકીલ બનાવે અને બને એને મોકીલ બનાવે અને વકીલ જે છે એ બને તો મુખ્તાર ઇરાદા સાથે વકીલ ઇરાદે બનાવી દીધો તો એ પણ સામે નહીં થાય બારીક હોવો જરૂરી છે યા નથી અને મોક્કીદનું અને જે માણસ વકીલ બનાવે છે એ મોક્કીદના માટે બાલિક હોવું જરૂરી છે કે નથી તો કેટલાક મુશ્તૈદો બારીક હોવાની શરત લગાડે છે અને કેટલાક મુશ્તૈદનું કેવું છે કે મુમૈયસ મોક્કીલ હોય તો પણ ચાલી શકે અને મુમૈય હોવું કાફી છે પૂરતું છે બાલિક હોવું જરૂરી નથી મોક્કીલ નહીં અને એ માણસ કે જે વકીલ બનાવતો હોય મુમૈસ કોને કહે એને એવો છોકરો કે જે હજી બારીક તો નથી થયો પણ તેને સારા અને નરસાની ખબર છે ફાયદા અને નુકસાનની ખબર છે એને જેવી રીતે સામાન્ય રીતે તેર વર્ષનો છોકરો હોય તો હજી બારીક તો ના થયો હોય સામાન્ય રીતે પણ સમજબૂજ હોય એને સારા નરસાની ખબર હોય ને અર્બતા આમાં પણ સમાજોમાં ફર્ક છે શહેરમાં રહેવાવાળા છોકરાઓ જે છે જલ્દી સમજદારી આવી જાય છે ગામડાવાળામાં થોડી મોડેથી આવે છે કારણ કે દરેક માણસને જે જે લોકોથી વાસતો પડતો હોય જે સમાજમાં જે કામોમાં તેને પરવવું પડે એને અસર થાય છે એટલે ઘણીવાર એ પણ થઈ શકે છે કે છોકરો બારીક પહેલાં થઈ જાય અને સમજદારી બાદમાં આવે તો મુંબઈ શું મતલબ કે સારા નશાની એને ખબર હોય ખબર હોય કે આ વસ્તુ સારી છે આ વસ્તુ ખરાબ છે તો એ પણ મોકી બનાવી શકે છે વધુ વિગતો માટે દરેક માણસ પોતાના મુસ્તૈદના હિસાબથી જોવે કે મુમૈયસને એ રજા આપે છે કે નથી આપતા વકીલ બનાવવાની એ જ રીતે કામ નક્કી હોય કે વકીલ કેમાં બનાવી રહ્યા છે અલબત્તા એ થઈ શકે છે કે માણસ પોતાના બધા કામો માટે વકીલ બનાવે કે ફનાનો માણસ જે છે એ મારો વકીલે મુતદક છે વકીલ મૂતક છે જે જે કામો હું કરું છું એ બધા કામો માટે ફનાના ભાઈને વકીલ બનાવું છું પણ મુભમ નથી રાખી શકતો યા તો એમ કે બધા કામો માટે યા બતાવી દે કે ફનાના કામ માટે દાખલા તરીકે કોઈ કે મારું જે ફનાનું મકાન વેચવું છે મારે એના માટે આ ભાઈને વકીલ બનાવું છું નક્કી બતાવી દે તો એમ નથી કહી શકતું કે મારા જે દસ મકાન પડ્યા છે એમાંથી એક મકાન વેચવા માટે આને વકીલ બનાવું છું મુભમ તો એ એક મકાન ક્યું તો મુભમ નથી હોઈ શકતું એને નક્કી હોવું જોઈએ યા તો એક વસ્તુ યા બધી વસ્તુ પણ સંપૂર્ણ રીતે સ્પષ્ટ હોવું જોઈએ એમ ના હોય કે વકીલને ખબર જ ના હોય કે હું કઈ વસ્તુમાં વકીલ છું અગર ખબર નહીં હોય તો એ એકદામ પણ નહીં કરી શકે આગળ નહીં વધી શકે એ જ રીતે એ અત્યારે વાજિબની બિના પર એ શરતમાં રગાડવામાં આવે છે કે વકાલ જે છે એ મુનજસ હોય મુનજ્જનો શું અર્થ એને એમાં કોઈ શરત ન હોય કે ભાઈ ફલાણું કામ આમ થયું તો તું મારો વકીલ છે અને ફલાણી વસ્તુ આમ ન થાય તો તું મારો વકીલ નથી શરત રગાડ્યા વગર વકીલ બનાવે એને વકીલ મુનજ્જસ હોવો જોઈએ એને વગર શરત હોવો જોઈએ આ કેટેક શરતો જે છે એ વકારતના મામલામાં બયાન કરવામાં આવી છે એના ઉપરાંત વકારત માટે બીજા જે મશલાઓ બયાન કરવામાં આવે છે એમાં એક તો એ છે કે વકારત માટે સીગો જરૂરી નથી કે સીગો પડવામાં આવે જેવી રીતે ઘણી વસ્તુમાં સીગો પડવો પડવામાં આવે છે વકારતમાં સીગો પડવો જરૂરી નથી અને પડે તો વાંધો નથી પણ પડવો જરૂરી નથી એ જ રીતે જે માણસને વકીલ બનાવવામાં આવે એ માણસનું મુસલમાન હોવું પણ જરૂરી નથી એને કાફિર માણસને પણ વકીલ બનાવી શકાય છે સિવાય એ કામોમાં કે જે કામમાં શરત છે કે કામ કરવાવાળો મુસલમાન જ હોય તો યાર વસ્તુ છે પણ જે કામમાં મુસલમાન હોવું શરત નથી હવે ઘણા કામો એવા છે કે જેમાં મુસલમાનનારાય કામ નથી કરી શકતો તો ત્યાં તો એને મુસલમાનને વકીલ બનાવવો પડશે પણ જે કામમાં એ શરત નથી જે તે મકાન વેચવું છે કોઈને તો મકાન વેચવા માટે જેને વકીલ બનાવીએ એના માટે મુસલમાન હોવું જરૂરી નથી તો એ કાફીને બનાવી શકાય છે પણ અગર આપણે કોઈ એવું કામ આપીએ ને દાખલા તરીકે આપણે કહી કે મારે જે છે મસ્જિદમાં જઈને સખાવત કરવી હતી કે જે ગરીબ લોકો છે એને પૈસા વેચવા તો મારી પાસે સમય નથી તો તું મારી તરફથી જઈને મસ્જિદમાં આ કામ કરજે તો મસ્જિદની અંદર જવાનું છે તો મસ્જિદમાં તો કાફર દાખલ નથી થઈ શકતો મસ્જિદમાં દાખલ થવા માટે મુસલમાન હોવું જરૂરી છે તો પછી અહીંયા એ ઓટોમેટિક શરત આવી જશે કે વકીલ જે છે મુસલમાન હોવો જોઈએ પણ એવા કામો કે જેમાં મુસલમાન હોવું જરૂરી નથી એ જગ્યાએ કાફીને પણ વકીલ બનાવી શકાય છે એ જ રીતે વકારત જે છે એ અગદે જાયજ છે અગદે જાયજનો શું અર્થ છે કે બંને તરફથી જ્યારે આ તોડવા ઈચ્છે તોડી શકે છે દાખલા તરીકે વકીલ કહે કે હવે મારે તમારું તમારું વકીલ નથી બનવું તો ખતમ કરી શકે છે કહે કે ભાઈ હવે તમને હું આગળ જે છે વકારત નથી આપવા માગતો તો ખતમ થઈ જશે અને એમ નથી કે કયામત સુધી વકીલ બની જ ગયો કે ના મોક્કીલ તોડી શકે ના વકીલ તોડી શકે એવું નથી બલક અગદે જાય જ છે એને બે તરફથી તોડી શકાય છે અલબત્તા મોક્કીલને વકીલ સુધી ઇતદા પહોંચાડવી જરૂરી છે અગર વકીલ સુધી ઇતદા ન પહોંચી હોય તો જ્યાં સુધી વકીલ સુધી ઇતદા ન પહોંચે ત્યાં સુધી એ જે કામ કરશે એ બધા યોગ્ય ગણાશે આ ઇતદા પહોંચી ગઈ એના પાસે કે મોક્કી એને વકાલત ખતમ કરી દીધી છે એના પછી એકદમ નથી કરી શકતું તો વોકીલ એને એટલા પહોંચાડે એટલા પહોંચાડે પહેલાં એના જે જે એકદામ હશે એ સહી માની લેવામાં આવશે એ યોગ્ય ગણી લેવામાં આવશે એ જ રીતે વકીલ જે કામ માટે તેને વકીલ બનાવવામાં આવે એ કામ મફત કરવા માટે મજબૂર નથી એ ઉજળ થઈ શકે છે કોઈ માણસ કે બીજાને કે ભાઈ તું મારા મકાન વેચવા બાબતે મારો વકીલ છે તો વકીલ કહી શકે છે હું આ કામ કરીશ પણ આટલા પૈસા રહીશ તો ઉજરત રહી શકે છે એમ નથી કે કોઈ વકીલ બનાવી દો એટલે આ ભાઈ મજબૂર થઈ ગયા કે ભાઈ એના તરફથી આ કામ કરવું જ છે અને મફતમાં કરવું પડશે એમ નથી બરકે એના માટે ઉજરત માંગી શકે છે ઉજરત રહી શકે છે અને ઉજરત રહેશે તો એના માટે રહેવું બિલકુલ જાયજ અને યોગ્ય હશે કેટલીક જગ્યા એવી છે કે જ્યાં અક્ત વકાલત બાતીલ થઈ જાય છે એને ખતમ થઈ જાય છે અગે વકારત એમાં પહેલી વસ્તુ તો એ છે કે મો મરી જાય જે માણસે વકીલ બનાવ્યો હતો એ મરી જાય એટલે વકારત ખતમ જે રીતે કોઈ મુશ્તૈદે સો માણસોને બસો માણસોને પોતાના વકીલ બનાવ્યા હતા એ મુશ્તૈદનો ઇંતકાર થાય એટલે બધા જેના વકીલો હતા એની વકારત ખતમ તો મોક્કીલનો ઇંતકાર થાય એટલે વકારત ખતમ થઈ જશે એ જ રીતે વકીલનો અગર ઇંતકાર થઈ જાય તો પણ વકારત ખતમ થઈ જશે અને એ વકીલનો છોકરો એમ નથી કહી શકતો કે મારો બાપ વકીલ હતો તો હવે હું વકીલ એની જગ્યાએ યા એનો ભાઈ આગળ આવે કે મારો ભાઈ વકીલ હતો એટલે હું વકીલ વકીલ મુ મુશ્તહેદે યા બીજા કોઈ વકીલે જેને વકીલ બનાવ્યો છે એ જ્યાં સુધી બાકી છે ત્યાં સુધી વકીલ છે પણ એ મર્યો એટલે વકારત ખતમ એ જ રીતે અગર એ વસ્તુ ખતમ થઈ જાય જે વસ્તુ બાબતે વકીલ બનાવવામાં આવ્યો હતો દાખલા આપણે કોઈને વકીલ બનાવ્યો કે મારે મારું ફલાણું મકાન વેચી નાખ તો એ ફલાણું મકાન વેચાઈ ગયું વેચાઈ ગયું એટલે વકાર ખતમ હવે એમ નથી કે આગળ પણ એની વકાર ચાલતી રહેશે યા કોઈ કારણસર ધરતી ગમ આવ્યો અને એ મકાન જ પડી ગયું અને જે વસ્તુ માટે આપણે વકીલ બનાવ્યો તો એ વસ્તુ જ બાકી ના રહે તો અગર એ વસ્તુ ખતમ નહીં જાય તો પણ વકાર જ જે છે એ ખતમ થઈ જાય છે એ રીતે બંનેમાંથી કોઈ મોક્કીર યા વકીલમાંથી કોઈ પાગલ થઈ જાય બેહોશ થઈ જાય એવો બેહોશ કે પછી લાંબા સમય સુધી હોશમાં ના આવે તો પણ વકાલત ખતમ થઈ જાય છે એ જ રીતે વકીલ પાસે જ્યારે આ મોક્કી વસ્તુ આપે તો વકીલને એનો ખ્યાલ રાખવાનો છે અગર એ તલ થઈ જાય વકીલ પાસે યાને એને નુકસાન પહોંચે યા ખતમ થઈ જાય યા ચોરાઈ જાય યા ડાકુ આવીને રૂટી જાય તો અગર વકીલનીમાં કોતાહી હોય ઇફરાત ઓ તફરીત હોય ઇફરાત તફરીદમાં એને જેટલો ખ્યાલ રાખવો જોઈએ એનાથી ઓછો રાખ્યો યા બહુ વધુ રાખી દીધો કારણ કે ઘણીવાર કોઈ વસ્તુને બહુ વધુ ખ્યાલ રાખવા નુકસાન થઈ જાય છે તો ઇફરાત અને તફરીત કર્યું હોય તો એ જામીન થશે પણ વકીલે અગર ઇફરાત અને તફરીત ના કર્યું પોતાના હિસાબથી યોગ્ય રીતે તેની હિફાજતનો બંદોબસ્ત કર્યો તો ઇત્તફાકથી એ વસ્તુ તરફ થઈ ગઈ જાય થઈ ગઈ કોઈ પણ કારણસર તો પછી વકીલની તેમાં જવાબદારી નહીં આવે મગર કે કોતાહી હશે તેની ઇફરાત અને તફવીત એ કર્યું હશે તો પછી વકીલની જવાબદારી આવશે તો આ જે આપણે વાતો બયાન કરી તેનો સંબંધ જે છે એ અકામે વકારત થેતો અને સ્પષ્ટ છે કે આ વસ્તુ સંક્ષિપ્તમાં બયાન કરવામાં આવી છે વધુ વિગતો માટે માણસ જે છે એ આલીમથી રજૂ કરે અને મસાફિકની કિતાબોથી રજૂ કરે